સબસ્ક્રાઈબ કરી લેજો અમારી આ ચેનલને ચલો એક્ટિવિટી ટુ છે તે જોઈ લે યુનિટ ફોર વોચ યોર વોચ સ્ટાન્ડર્ડ સિક્સ એમ વન ઇંગ્લિશ ધ સ્પેરો સ્વિંગ સ્પેરો સ્વિંગ એટલે ચકલીનો હિંચકો સ્વિંગ એટલે હિંચકો હવે આપણે જોઈએ વિગતવાર કે ટાવર ક્લોક ઇન ધ જૂના બજાર ઇઝ વેરી ઓલ્ડ વેરી ઓલ્ડ એટલે ખૂબ જ જૂના બજાર છે જૂના બજારનું નામ છે એમાં એમાં જે આ ટાવર ક્લોક છે કે મોટી જે ટાવરમાં ઘડિયાળ હોય છે એવી ઘડિયાળ છે એ ખૂબ જ એમ કે જૂના બજાર છે ઇઝ વેરી ઓલ્ડ ખૂબ જૂની છે ઓલ ધ થ્રી હેન્ડ્સ ઓફ ધ ક્લોક કોરડ અ વન ડે હવે જે ટાવરને ટાવરની જે ઘડિયાળ છે એમાં એ ઘડિયાળના જે ત્રણેય કાંટા છે તેની વાત કરવામાં આવી છે એ ક્વારાલ એટલે ઝઘડો કર્યો વન ડે એટલે એક દિવસ એ જે ટાવરના જે ત્રણેય કાંટા છે ઓકે ઓલ ધ થ્રી હેન્ડ્સ ઓફ ધ ક્લોક ઘડિયાળના જે ત્રણ કાંટા છે તેણે એમ કે ખૂબ એક દિવસ ઝઘડો કર્યો ધ થીન હેન્ડ સાઉટેડ થીન હેન્ડ સાઉટ એટલે બૂમ પાડી થીન હેન્ડ સાઉટેડ એટલે એને બૂમ પાડી શું બૂમ પાડી કે પાતળો કાંટો હતો એને એમ કીધું કે આઈ એમ વેરી ફાસ્ટ હું ખૂબ જ ઝડપી છું તો લોંગ હેન્ડ સ્ક્રીમ્ડ લા લોંગ હેન્ડ એટલે જે લાંબો કાંટો છે તેને સ્ક્રીમ્ડ એટલે ચીસ પાડીને કીધું બટ આઈ એમ નોટ વેરી સ્લો ત્રણેય ઘડિયાળના કાંટા બાજે છે એટલે લોંગ હેન્ડે એમ કીધું કે હું ખૂબ ધીમો નથી આઈ એમ વેરી ફાસ્ટ થીને એને કીધું હું ખૂબ ઝડપી છું તો લોંગ હેન્ડે કીધું કે હું ખૂબ ધીમો છું નહીં તો શોર્ટ હેન્ડ નોડેડ શોર્ટ હેન્ડ જે ટૂંકો કાંટો છે કલાક કાંટો છે એ કહીએ છે એ નોડેડ એટલે માથું હલાવ્યું અને માથું હલાવ્યું તો થીન હેન્ડ સેડ થીન હેન્ડે કીધું યુ ઓલ રન આફ્ટર મી તમે બધા મારી પાછળ પાછળ આવો છો હું આગળ ચાલું છું ને પછી તમે બધા એમ કે ચાલો છો એવું થીન હેન્ડે કીધું હવે લોંગ હેન્ડ સેડ લાંબા કાંટાએ શું કીધું નો આઈ હેવ માય ઓવન સ્પીડ ઓવન એટલે પોતાની ના મારે મારી પોતાની સ્પીડ છે ના એમ કે મારે મારી પોતાની સ્પીડ છે તો ધ શોર્ટ હેન્ડ સાઈડ નથિંગ શોર્ટ હેન્ડે કાંઈ કીધું નહીં ધ થીન હેન્ડ ટિક ટોકડ થીન હેન્ડ થીન હેન્ડ એટલે જે પાતળો કાંટો છે તેને શું કર્યું છે આઈ એમ યુઝફુલ ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ હું એમ કે સાયન્સ અને સ્પોર્ટ્સ એટલે વિજ્ઞાન અને રમતોમાં ખૂબ એમ કે યુઝફુલ છું યુઝફુલ એટલે ઉપયોગી હું એમ કે વિજ્ઞાન અને રમતોમાં ખૂબ જ એમ કે ઉપયોગી છું તો લોંગ હેન્ડ ટિકટોકડા લોંગ હેન્ડે પણ એમણે કીધું કે આ એમ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ પીપલ લાંબા કાંઠેએ કીધું કે હું એમ કે ખૂબ જ તે બધા લોકો માટે ખૂબ જ ઉપયોગી કાંટો છું એવા લાંબા કાંટાએ કીધું આ થિન હેન્ડે કીધું કે ભાઈ સાયન્સ અને સ્પોર્ટ્સમાં ઉપયોગી છું અને લોંગ હેન્ડે એવું કીધું કે હું બધા લોકો માટે ઉપયોગી છું નાવ ધ શોર્ટ હેન્ડ વોઝ એંગ્રી હવે શોર્ટ હેન્ડ હતો એ ગુસ્સે થયો એંગ્રી થયો એણે શું કીધું સ્ટોપ યોર નોઈઝ તમારો અવાજ ઘોંઘાટ છે એ બધું બંધ કરો એ કીકડા હાડ અને જોરથી એમ કે કીક મારી ધ થીન એન્ડ ધ લોંગ હેન્ડ થીન એન્ડ લોંગ હેન્ડ હતા એ ફેલ્સ ડાઉન અને નીચે પડી ગયા ઓકે થીન એન્ડ હતા અને લોંગ હેન્ડ હતા એ નીચે પડી ગયા કોણે કિક મારી છે તો કે શોર્ટ હેન્ડ એ ગુસ્સે થયો એટલા માટે હવે કાનજીભાઈ નોટિસ ધીઝ ફર્સ્ટ હવે આગેથી કાનજીભાઈ છે તે આ બધું જોતા હતા તો એમ કે કાનજીભાઈએ છે તે નોટિસ કર્યું હી લુકડ અપ ટુ ધ સેટ ઇઝ રિસ્ટ વોચ હું કામ નોટિસ કર્યું તો કે તેની રિસ્ટ વોચ હતી કાંડા ઘડિયાળ તેનો સમય છે તે સેટ કરવાનો હતો તો હિ ઇન્ફોમ્ડ ધ મ્યુનિસિપાલિટી અને તેણે હી એટલે તેને ઇન્ફોર્મ એટલે જાણ કરી મ્યુનિસિપાલિટી નગરપાલિકાને જાણ કરી એમ કે ઘડિયાળના બે કાંટા છે તે પડી ગયા છે જે મ્યુનિસિપાલિટી એટલે જે મહાનગરપાલિકા હતી એ રિપ્લેસ્ડ ઇટ વિથ અ ડિજિટલ ક્લોક એ ઘડિયાળ છે એ ત્રણેય કાંટા કાઢી નાખે અને રિપેરિંગ કરીને રિપ્લેસ કરી નાખું ફરી વખત એ ઘડિયાળ છે એ મૂકી કહી તો કે ડિજિટલ ક્લોક એટલે કે જે નંબરિયાવાળી ઘડિયાળ છે કે ભાઈ દસ ને વીસ થઈ નંબરિયા પડે એ ડિજિટલ ક્લોક છે એમ કે મૂકી બટ ધ્યાન પણ પછી જુઓ સ્પેરો વેન્ટ ટુ ધ ચીફ ઓફિસર ચીફ ઓફિસર એટલે વડા અધિકારી હતા તે સ્પેરો એટલે ચકલી વેન્ટ એટલે ગઈ ચકલી છે તે પછી ચીફ ઓફિસર પાસે એમ કે ગઈ ઇટ કમ્પ્લેન્ડ તેણે ફરિયાદ કરી તેણે શું ફરિયાદ કરી કે વેર ઇઝ માય સ્વિંગ મારો હિંચકો ક્યાં છે વી ગાયસ એન્ડ પ્લે એટલે રમીશ હું ક્યાં બેસીશ ગાઈશ અને રમીશ મારો એમ કે હિંચકો ક્યાં છે ઓકે તો ચકલીનો હિંચકો છે તે જતો રહ્યો એમ એટલે કે એ જે ઘડિયાળ રહેતી એમાં એમ કે ચકલીનો સરસ મજાનો હિંચકો હતો પણ મ્યુનિસિપાલિટીએ એ ઘડિયાળના બે ઘાંટા પડી ગયા એના કારણે એને ડિજિટલ ઘડિયાળ મૂકી દીધી અને એના કારણે ચકલીનો છે એમ કે હિંચકો છે એ જતો રહ્યો એટલે ચકલી છે તે વડા અધિકારી પાસે ચીફ ઓફિસર પાસે જઈને ફરિયાદ કરી એમ કે મારો હિંચકો ક્યાં છે આવું ક્યાં બેસીશ ગાઈશ અને રમીશ ઓકે સરસ મજાની એક્ટિવિટી હતી આવડી આ મિત્રો સરસ મજાની એક્ટિવિટી થ્રી છે તે આપણે જોઈ લઈએ શોર્ટ હેન્ડ ઓકે શોર્ટ હેન્ડ છે તેની સામે કયું જોડકું છે જોડકા જોડવાના છે તો કે શોર્ટ હેન્ડ એવું કહે છે કે ઇટ સાઉટેડ સ્ટોપ ધ નોઈઝ એણે એવું કીધું કે અવાજ બંધ કરો અને બૂમ પાડે એટલે શોર્ટ હેન્ડ સામે ઇટ સાઉટેડ ઓકે પછી છે લોંગ હેન્ડ લોંગ હેન્ડ આ સામે શું આવશે તો કે આઈ એમ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ હું ખૂબ જ એમ કે ઇમ્પોર્ટન્ટ એટલે અગત્યનો છું પછી આવે છે થીન હેન્ડ થીન એન્ડ શું કહે છે તો કે આઈ રન ફાસ્ટ હું ઝડપી દોડું છું તો કે થીન એન્ડ પાતળો કાંટો કે એવું કહે છે કે હું ઝડપી દોડું છું સ્પેરો એટલે ચકલી ચકલી છે એ શું કહે છે તો કે વેર આર ધ હેન્ડ્સ ઓફ ધ ક્લોક વેર આર ધ હેન્ડ્સ ઓફ ધ ક્લોક એટલે સ્પેરો છે એની સામે આવશે કે ભાઈ ઘડિયાળના કાંટા છે એ ક્યાં ગયા એમ તો એવું ચકલી છે તે કહી શકે એમ

જૂથમાં કામ કરીને આ એકથી વાક્ય છે તે આપણે ક્રમસર ગોઠવવાના છે ઓકે તો આમાં વિદ્યાર્થી મિત્રો જે પહેલું વાક્ય છે તે આ આવશે આ પહેલું વાક્ય છે કે ધ થીન હેન્ડ ડિક્લેર ધેટ થેટ ઇટ વર્ક્સ અ મોર ઓકે ધ થીન હેન્ડ ડિક્લેર ધેટ થેટ ઇટ વર્ક્સ મોર પછી બીજું વાક્ય છે તે આ આવશે આ બીજું વાક્ય છે કે ધ લોંગ હેન્ડ ક્લેમ્ડ ધેટ

તો આ એકથી પાંચ હોય કે પહેલું બીજું ત્રીજું ચોથું અને પાંચમું ઓકે